હજુ આટલા બધા લોકો આડીમ ગાળા આવેલા છે, બહુ આડીમ નીકળેલી છે. આજે લગભગ 4-5 કિલો આડીમ નીકળી ગઈ અહીંથી. નમસ્કાર મિત્રો, તો આજે આપણે બનાવીશું આડીમનું શાક. તો આજે સવારે હું ઘણી બધી આડીમ લઈ આવેલો છું. તો મિત્રો, આ છે આડીમ, ઘણી બધી છે, લગભગ 1 કિલો જેટલી છે. તો એને આપણે અત્યારે સમારી કાઢીએ. તો મિત્રો, આ છે આડીમ, એને હવે આપણે સમારી કાઢીએ. મિત્રો, આ રીતે ટુકડા કરી નાખવાના, પછી આને આટલા નાના ટુકડા કરી નાખવાના. આ બાજુને પણ ટુકડા કરી નાખવાના. મિત્રો, આ એક જ આડીમ છે, આડીમ મોટી છે એટલે એક આડીમમાં આટલી આડીમ થઈ સમારી લીધા પછી હજુ તો આટલી બધી છે. તો મેં આડીમ સમારી કાઢી છે, જુઓ કેટલી મસ્ત, જોઈને મોઢામાં પાણી આવી જાય. હજુ તો એને કઢાઈમાં મૂકીશું ત્યારે બહુ જોરદાર લુક આવશે એનો, આડીમનો. મિત્રો, આપણે રસોડામાં આવી ગયા છીએ અને અત્યારે જ બીજી બધું સબ્જી બનાવેલી છે એટલે ગંદુ ગંદુ છે. તો ટિંકલ એમ કે સાફ કરી નાખું. તેલ નાખી દીધું છે કઢાઈમાં, હવે થોડું ગરમ થઈ જઈએ. થોડુંક કાંદાનો તડકા પણ કરીશું આપણે. તો રાઈ નાખી દીધી છે, રાઈ જીરું, મેથી નાખી, હરી લીંબડી, તો થોડુંક ટામેટું બી લાગશે. ટામેટું લગાતા મસ્ત લાગે એમ કે ટીંકી જાય. તો આજે આપણે ટીંકલના હાથની આડીમ ખાઈશું. અત્યારે આદુ લસણ અને લીલા મરચાની ચટણી. Thank you.
मित्रों आवुं छे अमारुं रसोडुं। आ वासन स्टेन्ड छे, एक टोपलो छे, चमचा टींगाड़ेला छे, बधुं मरी मसालो छे, पछी अहींया माटलुं छे, तांबडी छे। आ ट्विंकलने लग्नमां आपेलुं हतुं भेटमां, ट्विंकल लई आवेली छे। पछी अहींया फिल्टर छे, आ फिल्टर बगड़ी गयेलो हतुं तो मैं रिपेर कर्यो, पाछळनो स्क्रू नहीं मळे एटले मैं आ रीते घूटड़ी बांधी दीधी हती। आ मच्छर पड़े ने एटले लगाड़ो छे, स्विच तूटी गई छे। अने आ एक जूनू वासनो स्टेन्ड छे, हजु ट्विंकलना लग्न पर जे भेटमां आवेलू ये तो हजु मूक्युं नथी। मित्रो आ छे ट्विंकलनी फ्रीज, ना लग्न प्रसंगे भेट में आપવામાં આવેલી આ ફ્રીઝર છે, એમાં કાઈ નથી, પાણી છે। અને આ છે ફ્રીજ, અહીંયાની લીંબુ છે બધા, આ આમળા છે, એ કાપી નાખવા પડે। આ બાજુ કારેલા છે, પછી આ છે મેં કાશ્મીરથી લાવેલો તે ચટણી છે, એપલની, એપલ પિકલ। પછી અહીંયા આરી મંગલી થોડીક આ થેપલા બનાવવા સારું લોટ બનાવવા મૂકેલો છે, કેળા છે, આદુ છે, મેથી ભાજી છે, પછી અહીંયા દૂધ મૂકેલું છે, અહીંયા પામચો થાણું છે, આમાં લીલી ચા મૂકેલી છે, તો અહીંયા ભીંડા છે જો અંદર। તો ચાલો ટિંકલની ફ્રીજ બહુ મસ્ત છે, મસ્ત ડ્રાય થઈ ગઈ છે। હવે એમાં આરીમ નાખવામાં આવશે, ઉપર તપેલા મૂકેલા છે, મોટું રસોડું બનાવવાનું હોય ત્યારે। પછી આ બાજુ બધા બેડા છે બહુ બધા, એ કઈ કામમાં આવતા નથી, વેચી દેવાના છે બધા। તો હવે આરીમ નાખવામાં આવે છે, ટેસ્ટી શાક બનશે આજે, બહુ મજા આવશે। મિત્રો બહુ મજા આડી દેખાતી છે, પણ થોડીક થઈ દેખાય, ટિંગલ બહુ ખુશ થતી છે। ફેસ બંધ કરી દીધી, હવે જો મસ્ત પીળી ભાઈ આરીમ થઈ ગઈ છે, હજુ મીઠું નાખવાનું બાકી છે અંદર, હજુ પાણી નીકળશે એમ કે ટિંગલ, પછી મીઠું નાખવાનું। બરાબર, નાખી દે તો મીઠું નાખી દીધું છે, નમક કાઢી કાઢીએ। અને બાજુમાં ભાવના ભાભી છે તે આવેલા છે, પણ એમની રીતે વિડીયોમાં નહીં આવવાની નથી, એટલે તો એકદમ જોરદાર ચટાકેદાર સ્વાદવાળી આળીમ તૈયાર થઈ ગઈ છે। હજુ મમ્મીને છે ને બહુ મીઠુંવાળું પ્રેશરવાળું, એટલે બહુ મીઠુંવાળું નહીં ખાય, નમકવાળું, એટલે થોડું મીઠું પછી નાખવામાં આવશે, થોડી આમાંથી ખડી મૂકવામાં આવશે, અને થોડી લીલી ચટણી પણ નાખવામાં આવશે, લીલા મરચાંની ચટણી। તો આ મમ્મી માટે થોડી ખડી મીઠી છે, હવે આમાંથી ત્રણ ભાગ, એક મારો ભાગ, એક ટિંગવાળાનો ભાગ અને એક જય મમ્મી। તો હવે એમાં આપણે લીલું મરચું ભભરાવીશ,
તીખું તો લાગવા જ જોઈએ ને, તો જ મજા આવે. બસ બસ રહો ને. હા તો પછી કહે કે તીખું તો લાગવા જ જોઈએ. એટલે મરચું ને દાણા વાટેલા છે. એટલે બહુ મસ્ત શાક બનાવે. તો થોડુંક મીઠું નાખી દઈએ. હા આટલું નાખી દઈએ. ઓકે બસ બસ બસ. હવે થોડું ચડાવી ચાળવી કાઢીએ. થોડુંક ચડવા દઈએ ફેસ. હવે આપણી આડી તૈયાર થઈ ગઈ છે. રોટલા પણ તૈયાર છે. ચોખાના રોટલા, ટિંગલ રોટલા બનાવે એટલે પટલા પટલા મસ્ત રોટલા બનાવે. એટલે એક બે ત્રણ રોટલા તો મારે ખાવા જ પડે. તો મસ્ત મજાની આડીમ બનાવી દીધી છે ટિંકલે. તો ચાલો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અયો લીલા ધાણા નાખવાના બાકી છે, તો એ પણ જોઈ લેવો. તો લીલો ધાણો પણ નાખી દીધો છે અને આપણું શાક તૈયાર. ગેસ બંધ કરી દીધો. હવે એક બે ફોટા પાડી લેમ સ્ટેટસમાં મૂકવા માટે. તો ચાલો વિડીયો પૂરો કરીએ અહીંયા જ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પણ શેર કરજો. ચાલો આવજો. બાય બાય.